સમાચારમાં આગળ વાત કરીશું. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. નવસારીમાં અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. તો પંચમહાલ, ખેડા, ડાંગ, આણંદ અને વડોદરાના ડભોઈમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે ઉકળાટ બાદ કડાકા સાથે ભડાકા સાથે વરસાદ પડવાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આણંદના સોજિત્રા, રૂણજ, પલોલ ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો. તમામ ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડામાં, ડાકોરમાં પણ વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે ડાંગ અને સાપુતારામાં વરસાદ પડવાના કારણે પ્રકૃતિ ખીલી ઉઠી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠાના હિંમતનગર સહિત ઈડર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ પડ્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં પણ મેઘરાજાની ધમાકાએ દ્વાર એન્ટ્રી થઈ હતી. વરસાદ પડવાને કારણે યાત્રાધામમાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ડુંગરના પગથિયાઓ પર પાણીની નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે પાવાગઢમાં દર્શને આવેલ માઈ ભક્તોમાં પણ આનંદ છવાયો હતો. પાવાગઢની સાથે સાથે છોટાઉદેપુર, દેવગઢ, બારિયા અને ગોધરાના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. વરસાદ આવવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હાલ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહીને અનુસાર સાબરકાંઠા, પાવાગઢ અને ગોધરામાં પણ વરસાદનું આગમન થયું હતું. છોટાઉદેપુર, દેવગઢ, બારિયા અને વાપીમાં પણ વરસાદનું આગમન થયું હતું. રાજકોટના લોધિકાના અનેક ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો. માખાવાડ, તરવડા, રાવકી સહિતના ગામડાઓમાં વરસાદ 1-2 ઇંચ જેટલો પડ્યો હતો. વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. પાકની વાવણી બાદથી ખેડૂતોને ફાયદો થયો છે. જિલ્લામાં સૌથી વધુ કપાસ, મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જસદણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આટકોટ, પાંચવડા, જીવાપરમાં પણ વરસાદ પડ્યો હતો. આટકોટ સહિત જિલ્લામાં ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. વરસાદથી પાકને પણ ફાયદો થયો હતો. અમરેલીના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જલાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના ચરખા, ગરમલીલામાં ધોધમાર વરસાદ થયો હતો. જોકે ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી વહેતા થયા હતા. જલાલાની સ્થાનિક ખારો નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. સાવરકુંડલાના મોટા ભમોદરાની વેકરીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું. મહુવાના બગદાણા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. લાંબા વિરામ બાદ ફરી એકવાર પંથકમાં મેઘમહેર થઈ છે. મહુવાના મોણપરામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. દેગવડા તેમજ આજુબાજુના ડુંગર વિસ્તારમાં પણ વરસાદ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. જ્યારે ભાવનગરની વાત કરીએ તો ગરિયાધરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ છવાયું. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાતા બેલા, સરભંડા, લુવારામાં પણ વરસાદી આગમન થયું હતું. ચોમોલ, માનગઢમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું. જોકે વરસાદને લઈને રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.